હવે જોઈશું સમાચાર વિસ્તારથી. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાના જાતિ પ્રમાણપત્રના મુદ્દે ચાલતા વિવાદમાં પ્રમુખની તરફેણમાં કરાયેલી રિવિઝનલ ઓર્ડરને ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાની તરફેણમાં પોલીસે સી સમરે રિપોર્ટ કર્યો હતો, જેને ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ રિવિઝનલ ફાઇલ ફગાવી દીધો હતો. જો કે ધારાશાસ્ત્રી અશ્વિન ખંબાતાએ સરકાર ગુનેગારને બચાવવા માટે કાર્ય કરતી હોય તેવો આક્ષેપ કર્યો છે. લખેલું છે કે ન્યાયિક એફએસએલ દ્વારા એની સહાય કરાવવી જોઈએ કે તપાસ અધિકારી કરાવેલ નથી. એ ફર્ધર ઇન્વેસ્ટિગેશન સામે તાલુકો સ્ટી ગયા, કેમ કે ઓરિજિનલ મેળવવો પડે, ઓરિજિનલ મેળવીને એફએસએલમાં મોકલવું પડે. અને વાત એવા દાખલા નહીં આવે કે એફએસએલના રિપોર્ટ પહેલાં બી પોલીસે ધરપકડ કરી આવા કેસને. હા, જે ખાનગી રહે એફએસએલ મેળવું તે કોર્ટ માન્ય રાખે કહો ના, ખાનગી રહેનો રિપોર્ટ સજેસ્ટિવ ગણાય, માન્ય ના, સજેસ્ટિવ ગણાય, એક સૂચન દઈ શકે સાહેબ આવું છે, સજેસ્ટિવ ગણાય, એ માન્ય ના હોય. કે જે જાતિનું પ્રમાણપત્ર રજૂ થયું છે એના ફોર છે. જો એક બાજુ વ્યક્તિ એવો દાવો કરતી હોય પોતાના સિવ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં કે હું હિન્દુ દરજી છું, તો એકાએક હિન્દુ માયાવંશી શબ્દો જાતીય પ્રમાણપત્રમાં કેવી રીતે આવશે એ તપાસવું છે. અમે ખાનગી રાહે એફએસએલનો રિપોર્ટ મંગાવ્યો, એમાં પણ સ્પષ્ટ આવ્યું કે જે ચૌધરીએ જે પ્રમાણપત્ર ઇસ્યુ કરેલું છે એ ચૌધરીની સહી નથી, અને હિન્દુ વંશ હિન્દુ માયાવંશી શબ્દ પાછળથી ઉમેરાયેલો હોય એવું લાગે છે. અમે તપાસીસ અધિકારીના પણ તપાસીસ અધિકારીએ એના પર કોઈ ધ્યાન કે કોઈ લક્ષ આપ્યું નહીં. કેમ કે એમનો માત્ર ને માત્ર ઈરાદો શાસક પક્ષના વ્યક્તિને કઈ રીતે બચાવવો એ જ હશે. એટલે જે ફરિયાદના એલિગેશન હતા, જે આક્ષેપ હતા, એનામાં એ સંદર્ભમાં કોઈ તપાસ ના કરે, પણ કાકા મામા હોય, દાદા દીકરી એ બધાના નિવેદન લઈને અમે આખી ફાઇલ ક્લોઝ કરીને સી સમરીનો રિપોર્ટ લીધો. એટલે સી સમરીનો રિપોર્ટ જેવો અદાલતમાં રજૂ થયો એટલે અમે પ્રોટેસ્ટ એપ્લિકેશન આપી, અને પ્રોટેસ્ટ એપ્લિકેશનની અંદર અદાલતે તપાસીસ અધિકારીના રિપોર્ટના સંદર્ભમાં ગંભીર ભૂલો છે એવું ધ્યાને આવતા તપાસી થતી.